ચલો, કાલે તમને મેં હોમવર્કમાં કાવ્ય લખવા માટે આપેલું હતું, બરાબર? બધાનું કાવ્ય લખાઈ ગયું હશે આ પીરિયડ પતે એટલે હું બધાની નોટ ચેક કરવા માટે લેવાની છું. હવે કાવ્ય લખાઈ ગયું હોય એની નીચેથી જ આપણે લખવાની શરૂઆત કરવાની છે. તો આપણે જ્યારે કાવ્ય કરેલું ત્યારે શબ્દાર્થ જોઈ ગયેલા, બરાબર? તો કાવ્ય લખેલું છે એની નીચેની લીટીમાં સૂચના લખો શબ્દાર્થ. કવિતા નામ
બધા પ્રશ્નો લખી લેવાના છે. પ્રશ્નના અંતે આવી રીતે ચોરસ કરવાનું છે અને પછી એમાં તમારે સાચો જવાબ શોધવાનો છે. ત્યાર પછી જવાબનો જે ક્રમ છે તે આમાં લખવાનો છે. ચાલો પહેલા બોર્ડ ઉપર જુઓ પછી લખો. પહેલો પ્રશ્ન છે, ઝાડી કે પીછે ક્યાં હે? ચલો, તીતર, મોર કે બગુલા? તીતર. તો જવાબ દે દીજી આવી રીતે લીલી કરીશું. જવાબ ક્રમ છે અ, એટલે અહીંયા લખીશું અ. ચલો, તીતરી કે સાત ઓર કોન હે? તીતર. તો અહીંયા આપણે લીલી કરીશું. જવાબ ક્રમ છે અ, એટલે અહીંયા લખીશું અ. તીતર કાવ્ય કે કવિ કા નામ ક્યાં હે? શ્રીધર પાઠક. એટલે અહીંયા આપણે જવાબની નીચે લીટી કરીશું. જવાબ ક્રમ લખીશું ક. ચલો ચોથું, ખાલી જગ્યા માર નિકાલે બહાર? ઘેડા. એટલે જવાબની નીચે લીટી કરીશું. જવાબ ક્રમ છે બ, એટલે અહીંયા લખીશું બ. ચલો હું ચેક કરવાઉં છું, તમે સરસ એવા અક્ષરે આટલું લખી નાખો છો નોટમાં. ચલો હવે આપણે લખીશું આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 2, તમારા એમસીક્યુ લખાઈ ગયા, એની નીચેથી તમારે લખવાનું છે. પ્રશ્ન નંબર 2, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર એક દો વાક્ય મેં લખીએ. મારી સાથે જ લખતા ચાલજો બરાબર. પ્રશ્ન પહેલો, તીતર કોમન છીપા રહેતા હે? જવાબ આવશે એનો, તીતર જાડીને, તીતર જાડી કે ભીતર છીપા રહેતા હે. બીજો પ્રશ્ન, તીતર જમી એટલે જમી પર આ પર કરતા હે? જવાબ આવશે એનો, તીતર જમી એટલે કે જમીન પર આકર દાણા ચૂગતા હે. જવાબ આવશે ભેલા શબ્દ
સુગડા લખાવું.